નમસ્કાર મિત્રો, આજે માન્ય વડાપ્રધાન દક્ષિણ ભારતમાં સમુદ્ર કાંઠે સેર કરી રહ્યા છે અને કેરળમાં હિન્દુ અને ખ્રિસ્તીઓનું સંયુક્ત મિલન કરાવીને એ રાજકીય જમીન હસ્તગત કરવાની કોશિશમાં છે. પણ આજે જે મહત્વના સમાચાર છે, જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ, એ રાહુલ ગાંધીની કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એમની ભારત જોડો ન્યાય યાત્રા એ 14 જાન્યુઆરી થી 66 દિવસ સુધી મણિપુરથી શરૂ કરીને અરુણાચલ પ્રદેશ થઈને ઉત્તર પ્રદેશના મહત્વના કેન્દ્રોમાં થઈને એ ગુજરાતમાં આદિવાસી પટ્ટામાંથી પસાર થઈને મુંબઈમાં સમાપ્ત થવાની છે. આજે એનું નામકરણ થોડુંક બદલાયું. અગાઉ 14 રાજ્યોમાંથી એ પસાર થવાની હતી, આજે 15મા રાજ્ય અરુણાચલ પ્રદેશનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો, એની આપણે ચર્ચા કરીએ છીએ. અને સાથે સાથે કોંગ્રેસને એક મજબૂત સમર્થન મળ્યું છે YS શર્મિલાનું. શર્મિલા એટલે YS રેડ્ડી, આંધ્રના કોંગ્રેસી મુખ્યમંત્રી જેમનું વિમાન દુર્ઘટનામાં, હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, અને આજે એમના પુત્ર જગનમોહન રેડ્ડી YSR કોંગ્રેસના સુપ્રીમો એ આંધ્રમાં મુખ્યમંત્રી છે. પરંતુ શર્મિલાએ YSR તેલંગણ કોંગ્રેસ એની શરૂઆત 2021માં કરી હતી. ભાઈ અને બહેન વચ્ચેના રાજકીય મતભેદોને કારણે બહેન એમનાથી નોખા પડે, પણ ભાઈ જ્યારે જેલમાં ગયો ત્યારે આ શર્મિલાએ અને એમના માતુશ્રીએ એ ગઢ સંભાળ્યો હતો YSR કોંગ્રેસનો. આ શર્મિલા, આમ તો તમને ખ્યાલ છે કે તેલંગણમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હમણાં થઈ રહી હતી અને એ જ ગાળામાં શર્મિલાએ કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું, અને આજે એટલે કે 4 જાન્યુઆરી 2024ના રોજ શર્મિલાએ પોતાની પાર્ટી એ કોંગ્રેસમાં વિલીન કરી દીધી છે. હું એને ઘર વાપસી કહીશ, કારણ કે આ રેડ્ડી પરિવાર એ મૂળે કોંગ્રેસી પરિવાર છે. સંયોગ જુઓ, હજુ ગઈકાલે જ એટલે કે 3 જાન્યુઆરી 2024ના રોજ એમના અને અનિલકુમારના એટલે કે અનિલકુમાર અને શર્મિલા એ બંનેના આ બીજા લગ્ન છે, અને એમના જે 2 સંતાનો છે એમાંથી એમના પુત્ર રાજા રેડ્ડી એના એન્ગેજમેન્ટ થઈ રહ્યા છે, ત્યારે હજુ ગઈકાલે જ શર્મિલા અને એમનો પરિવાર, અનિલકુમાર અને રાજા રેડ્ડી ને એ બધા, એ જગનમોહન રેડ્ડીના પરિવારને નિમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા. અને આજે દિલ્હીમાં શર્મિલા અને અનિલકુમાર એ કોંગ્રેસ મુખ્યાલયમાં જઈને કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને હસ્તે એમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. રાહુલ ગાંધીએ પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શર્મિલાને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો. એક બાજુ નરેન્દ્ર મોદી કેરળમાં
ખ્રિસ્તી ધર્મગુરુઓને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે આ ખ્રિસ્તી એવા રેડ્ડી પરિવારે તેલંગણમાં અથવા તો એનો જે પ્રભાવ આંધ્રપ્રદેશમાં છે ત્યાં એણે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. એની કેટલી અસર ક્યારે થશે એ ખબર નથી, પણ તેલંગણમાં તો એની જરૂર અસર થઈ છે અને આવતા દિવસોમાં શું થાય છે એના તરફ આપણી નજર રહેશે. પણ રાહુલ ગાંધીની આજે જે પદયાત્રા એનો વિગતવાર કાર્યક્રમ જાહેર થયો, જયરામ રમેશ જે એમના રાજ્યસભાના સભ્ય કોંગ્રેસના અને પ્રવક્તા છે, મુખ્ય પ્રવક્તા છે, એમણે એના એનું નામ થોડુંક બદલીને જે મણિપુરથી મુંબઈ સુધીની ન્યાય યાત્રા બસ યાત્રા તરીકે આમ તો અને ક્યાંક ક્યાંક પદયાત્રા પણ કરવાના રાહુલ ગાંધી, એનું નામકરણ આજે ભારત જોડો ન્યાય યાત્રા કર્યું, એની જાહેરાત કરી અને એ આખો એનો કાર્યક્રમ એમણે જાહેર કર્યો. ઇમ્ફાલથી એ શરૂ થાય છે, ઇમ્ફાલથી કોહિમા જશે, કોહિમાથી જોરહટ જશે, જોરહટથી ઈટાનગર જશે, ત્યાંથી દિસપુર એટલે કે આસામ, પેલું અરુણાચલ પ્રદેશ, પછી દિસપુર એટલે કે આસામની રાજધાની, ત્યાંથી ગુવાહાટી આવશે જે પહેલા રાજધાની હતી આસામની, ત્યાંથી કૂચબિહાર જશે એટલે કૂચબિહાર એટલે કે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે, સિલિગુડી જશે, સિલિગુડી આપણે તો કહીએ છીએ આપણે, અરારિયા અને પૂર્ણિયા, ત્યાંથી મુર્શિદાબાદ, અને મુર્શિદાબાદ એ તમને ખ્યાલ હશે કે બંગાળના નવાબ જેમને પદભ્રષ્ટ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય ગદ્દારોને કારણે અંગ્રેજ શાસન ભારતમાં સ્થાપવા માટેની સૌથી પહેલી કોશિશ કરી હતી અને સફળ કોશિશ કરી હતી, અને નેતાજી સુભાષચંદ્ર બોઝે નવાબના નામે દિવસની ઉજવણી કરવાની પણ જાહેરાત કરી હતી, એ તમને ખ્યાલ હશે. ત્યાંથી ધનબાદ જશે, ધનબાદથી રાંચી એટલે કે ઝારખંડમાં જશે, જમશેદપુર જશે, અને ત્યાંથી પછી એ છત્તીસગઢમાં પ્રવેશ છે અને ઝારસુગડા અને રાયગઢ અને પછી અંબિકાપુર અને ત્યાંથી પાછું બિહારમાં જશે, સસારામ એટલે જગજીવન બાબુનો જે મત વિસ્તાર હતો એ, અને મીરાકુમાર એમના પુત્રી અને લોકસભાના જે અધ્યક્ષ હતા એમના એ વિસ્તારમાં જશે. ત્યાંથી એ વારાણસી જશે, માનનીય વડાપ્રધાન વારાણસીથી આપણા સંસદ સભ્ય છે, લોકસભાના સભ્ય છે, ત્યાંથી પ્રયાગરાજ જશે, ત્યાંથી અમેઠી, રાહુલ ગાંધી જ્યાંથી હાર્યા હતા એ તમને ખ્યાલ હશે, સ્મૃતિ ઈરાનીની સામે જે કેન્દ્રમાં મંત્રી છે, અને સ્મૃતિ ઈરાની અત્યારે રાહુલ ગાંધીની સામે કંઈક ને કંઈક નિવેદનો કરવામાં સતત સક્રિય રહે છે, અને પછી રાહુલ ગાંધી પાછા બીજી જે બેઠક એમણે કેરળમાંથી વાયનાડમાંથી ચૂંટણી લડ્યા ત્યાં જીત્યા, અને એ અમેઠી આ વખતે લડશે કે કેમ, અને વાયનાડ અને અમેઠી બંને જગ્યાએથી લડશે કે કેમ એ હજુ નક્કી નથી. ત્યાંથી રાયબરેલી એટલે કે આમ તો શ્રીમતી સોનિયા ગાંધીનો મત વિસ્તાર, હવે સોનિયા ગાંધી ન લડે તો પ્રિયંકા ગાંધી કદાચ ત્યાંથી લડી શકે એવું પણ બને, અને ત્યાંથી લખનૌ, લખનૌથી બરેલી, બરેલીથી અલીગઢ, આગ્રા, પછી રાજસ્થાનમાં ધોલપુર, વસુંધરા રાજે સિંધિયાની સાસરી કહી શકાય એ વિસ્તારમાં, પછી પાછા ગ્વાલિયર એટલે વસુંધરા રાજે અને રાજમાતા સિંધિયા ને જ્યોતિરાદિત્ય સિંધિયા એમનું રજવાડું, ત્યાંથી ગુના એટલે કે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન, ત્યાંથી પાછા રાજસ્થાનમાં જશે બાંસવાડા, પછી પાછા દાહોદ તરફ આવશે એટલે કે ગુજરાતમાં, ગુજરાતમાં માંડવીમાં, પછી
માલેગાંવ, નાસિક, થાણે અને મુંબઈ આ મહારાષ્ટ્રના વિસ્તારો છે. આ જે વિસ્તારોમાંથી એની યાત્રા પસાર થવાની છે એમાં મણિપુરમાં 107 કિલોમીટર અને એક દિવસ એમની આ બસ યાત્રા અને પદયાત્રા બંને મિક્સ છે, એટલે હાઇબ્રિડ છે. અને 4 જિલ્લાઓમાંથી એ પસાર થશે. નાગાલેન્ડમાંથી 257 કિલોમીટરનું અંતર કાપશે અને 2 દિવસનો એ પ્રવાસ છે. અને 5 જિલ્લાનો પ્રવાસ છે. આસામમાંથી 833 કિલોમીટરનો પ્રવાસ 8 દિવસ ત્યાં કાઢશે અને 19 જિલ્લાનો પ્રવાસ કરશે, સોરી 17 જિલ્લાનો પ્રવાસ કરશે. અરુણાચલ પ્રદેશમાં 55 કિલોમીટર 1 દિવસ 1 જિલ્લાનો પ્રવાસ કરશે, એટલે કે પણ અરુણાચલની રાજધાની પણ એ જશે. મેઘાલય 5 કિલોમીટર 1 દિવસ 1 જિલ્લો. વેસ્ટ બેંગોલ 523 કિલોમીટર 5 દિવસ 7 જિલ્લા. બિહાર 425 કિલોમીટર 4 દિવસ 7 જિલ્લા. ઝારખંડ 804 કિલોમીટર 8 દિવસ 13 જિલ્લા. ઉડીસા, હું ઉડીસા વચ્ચે ચૂક્યો હતો, ઉડીસા 341 કિલોમીટર 4 દિવસ અને 4 જિલ્લા. છત્તીસગઢ 536 કિલોમીટર 5 દિવસ 7 જિલ્લા. ઉત્તર પ્રદેશ 1074 કિલોમીટર 11 દિવસ 20 જિલ્લા. મધ્યપ્રદેશ 698 કિલોમીટર 7 દિવસ 9 જિલ્લા. રાજસ્થાન 128 કિલોમીટર 1 દિવસ 2 જિલ્લા. ગુજરાત 445 કિલોમીટર 5 દિવસ 7 જિલ્લા. અને મહારાષ્ટ્ર 487 કિલોમીટર 5 દિવસ 6 જિલ્લા. કુલ પ્રવાસ રહેશે 6713 કિલોમીટરનો અને 66 દિવસનો અને 110 જિલ્લા એ કવર કરશે. આમાં 100 લોકસભા મત વિસ્તારો એ કવર કરશે અને 337 ધારાસભા બેઠકો એ કવર કરશે. કેટલાક પ્રદેશોમાં જ્યાં કોંગ્રેસ નબળી છે ત્યાં કોંગ્રેસનું રિવાઇવલ થાય એને માટેની કોશિશ એમની રહેશે એવું આપણને જરૂર જણાવવામાં આવે છે. તમને રાહુલ ગાંધીના આ બધા પ્રયાસો, જોકે એમાં એ પોતાની પાર્ટીનો પ્રવાસ, પાર્ટીનો પ્રચાર કરવા માટે આ કરતા હોય એવું નથી કહેતા, પરંતુ ન્યાય યાત્રા મંજીરા વગાડવા માટે તો નથી કાઢતા, એ એમની પાર્ટીને જીતાડવા માટે કાઢે છે. જે રીતે એમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની જે 4500 કિલોમીટરની જે પદયાત્રા કરી એના પછી આ બસ યાત્રા અને પદયાત્રા એ એમની પૂરી થશે કે કેમ, કારણ કે વચ્ચે ચૂંટણીની આચારસંહિતા આવી જાય ત્યારે શું થશે, અથવા તો કેટલાક કારણોસર, સલામતીના કારણોસર કે એમ એમની યાત્રાને રોકવામાં આવે તો પણ એ યાત્રા પૂરી ન કરી શકે એવી શક્યતા પણ છે. છતાં કોંગ્રેસ એ બાબતમાં કૃતસંકલ્પ છે. અને આજે બીજા પણ બહુ જ મહત્વના જે સમાચાર છે એ છે કે બહુ ચર્ચા ચાલી કે દિલ્હીના મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, એમની આજે ધરપકડ થાય છે, રાતે ધરપકડ થાય છે. બસ હવે તો ધરપકડ થઈ જ રહી છે, પરંતુ હજુ સુધી એ ધરપકડની વાત, એ અફવા ચાલે છે. ભારતીય જનતા પાર્ટી વાળા એવું જરૂર કહે છે કે એમની ધરપકડનું વોરંટ નીકળવામાં છે, અને આમ આદમી પાર્ટી વાળા એમ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટી એમને ધરપકડ કરાવવા માટે બહુ જ પ્રયત્નશીલ છે. પરંતુ આ ત્રીજી વારના ઈડીના તેડાને ફગાવીને અરવિંદ કેજરીવાલ એ ગુજરાતના પ્રવાસે આવવાના છે એ વાત એમણે પોતે
મક્કમ નિર્ધારપૂર્વક કહી છે. અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન એમણે બહુ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે હું ગઈકાલે પણ મુખ્યમંત્રી હતો, આજે પણ મુખ્યમંત્રી છું. એમને તો 7-7 વાર ઈડીના તેડા આવ્યા છે, પરંતુ એમણે એ તેડાને ગણકાર્યા નથી. અને એમના નજીકના સાથીઓ, સલાહકારો, એ બધાને ત્યાં હજી પણ ઈડી દરોડા પાડી રહી છે. મને લાગે છે કે આ ચૂંટણી આવે ત્યાં સુધી કેટલા મુખ્યમંત્રીઓ, કેટલાક નાયબ મુખ્યમંત્રીઓ, તેજસ્વી યાદવ કે ડીકે શિવકુમાર અને આ બંને મુખ્યમંત્રીઓ, એ બધાની ધરપકડ કરવાની ઈડીની નેમ હોય. ઈડી એટલે કે ભારતીય જનતા પાર્ટીની આમ તો બી ટીમ ગણી શકાય. ક્યારેક આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાતી હતી. અસદુદ્દીન ઓવૈસીની એમઆઈએમ પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાય છે. પણ અત્યારે એવું લાગે છે કે ઈડીને સહારે, સીબીઆઈને સહારે, આઈટીને સહારે, દરોડાઓને સહારે, ધરપકડોને સહારે આવતા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કેટલીક વિધાનસભાઓની પણ ચૂંટણી આવી રહી છે, એ જીતવા માટેની કોશિશ મોદી અને શાહ કરશે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને મિત્રોને પણ જરૂર જણાવશો કે સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર.